મોરબીના જૂના ઘૂંટુ રોડ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે વપરાતો અખાદ્ય ગોળ 1270 ડબ્બા મળી આવ્યો છે, જેથી કરીને પોલીસે એક આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીની આસપાસમાં આવેલા ઔદ્યોગિક વિસ્તાર તેમજ ખેતીવાડીમાં મજૂરી કામ કરવા માટે આવતા શ્રમિકોને દારૂની સપ્લાય કરવા માટે થઈને મોટા પ્રમાણમાં દેશી દારૂની હેરાફેરી મોરબી તાલુકા વિસ્તારમાં કરવામાં આવતી હોય છે, તેમાં શંકાને કોઈ સ્થાન નથી. ત્યારે દેશી દારૂના ધંધાર્થીઓને દેશી દારૂ પૂરો પાડવા માટે અખાદ્ય ગોળની જરૂર પડતી હોય છે અને આ અખાદ્ય ગોળના જથ્થાનો સંગ્રહ સામાકાંઠા વિસ્તારમાં જૂના ઘૂંટુ રોડ ઉપર આવેલ ભગવતી સેલ્સ નામની દુકાનમાં કરવામાં આવેલ હોવાની બાતમી મળી હતી, જેના આધારે એલસીબીની ટીમ દ્વારા ત્યાં તપાસ કરવામાં આવતા ત્યાંથી અને તેની બાજુમાં આવેલ અન્ય બે દુકાન, જેમાં સ્વાગત ચેમ્બરની એક દુકાન અને શિવશક્તિ ચેમ્બરની એક દુકાન, આમ કુલ મળીને 3 જુદી જુદી દુકાનોમાંથી પોલીસે અખાદ્ય ગોળના 1270 ડબ્બા, જેમાં કુલ મળીને 31,750 કિલો ગોળનો જથ્થો હતો, તે 3,17,500 મુદ્દામાલ કબજે કરીને હાલમાં પોલીસે એક શખ્સની ધરપકડ કરેલ છે, જેનું નામ ભગીરથસિંહ સાહેબસિંહ જાડેજા, ઉંમર વર્ષ 36, રહે હાલ મહેન્દ્રનગરવાળા છે, અને આ માલ ગોવિંદભાઈ વિરમભાઈ ગઢવી, રહે હાલ પાવન પાર્ક સોસાયટી બોરાબાગ પાછળ મોરબી 2 વાળાનું હોવાનું સામે આવ્યું હોય તેને પણ પકડવા માટે થઈને પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે. વધુમાં પોલીસના કહેવા પ્રમાણે દેશી દારૂના ધંધાર્થીઓને આ અખાદ્ય ગોળનું વેચાણ આ શખ્સો દ્વારા કરવામાં આવતું હોય તેવી પ્રાથમિક માહિતી મળી હતી, જેના આધારે હાલમાં આ મુદ્દામાલ કબજે કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.